विद्यार्थी मित्रों, आज आप बोर्ड मार्च 2020 में पूछायेला एमसीक्यू नु चेप्टर वाइज सॉल्यूशन जोईशु। तो आप चेप्टर वाइज शुरुआत करिए चेप्टर एक थी। तो चेप्टर एक में चार एमसीक्यू पूछायेला है। अँ मैं एमसीक्यू और तेनी बाजू में सॉल्यूशन लखेलू है। तो पहला एमसीक्यू थी शुरुआत करिए कि 6 × 10⁸ इलेक्ट्रॉन ने समतुल्य विद्युत भार खाली जगह जेटलो होय छे। तो अँ इलेक्ट्रॉन की संख्या आपेली है। तो इलेक्ट्रॉन की संख्या ऊपर थी आपणे विद्युत भार गणवो हो तो आपणे सूत्र मूकशू क्यू इज इक्वल टू एन इंटू ई, जे एन ए संख्या छे ने ई ए इलेक्ट्रॉनो विद्युत भार थई जशे। तो ए थई जशे 6 × 10⁸ एन ए संख्या जे आपणे आपेली छे। इलेक्ट्रॉनो विद्युत भार आपणे नॉर्मली दाखला गणती वखते +1.6 × 10⁻¹⁹ लीए छे, परंतु ज्यारे पण एमसीक्यू में जवाब प्लस माइनस बंने आपेला होय त्यारे थिओरेटिकल वेल्यू −1.6 × 10⁻¹⁹ लेवी पड़शे। तो आ गुणाकार करशो तो 16 −9.6 × 10⁻¹⁹ यानी कि 0.96 −0.96 એટલે કે એપ્રોક્સિમેટલી જોવા જાય તો −1 કુલમ। જે વિદ્યાર્થીઓ અહીંયા પ્લસ મૂક્યા હશે તે લોકોનો જવાબ +1 કુલમ આવશે ને ખોટો થઈ જશે, ઓરિજિનલ જવાબ આવશે −1 કુલમ। એના પછી બીજો એમસીક્યુ જોવા જઈએ તો તે છે પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે ચોક્કસ અંતરે વિદ્યુત બળ અને ગુરુત્વબળનો ગુણોત્તર ખાલી જગ્યા છે। તો વિદ્યુત બળ એટલે કુલમનો નિયમ વાપરવો પડશે, કે Q1 Q2 બાય આર સ્ક્વેર, એફ જી જે 11મા ધોરણનું સૂત્ર છે GM1 M2 બાય આર સ્ક્વેર। અહીં આ એમસીક્યુમાં ઘણા બધા વિદ્યાર્થીને જીની વેલ્યુ નહોતી ખબર, તેટલે તકલીફ થઈ હતી। કેનું મૂલ્ય 9 × 10⁹, Q1 Q2 એક ઇલેક્ટ્રોન છે એક પ્રોટોન છે, બંનેનો વિદ્યુત ભાર સરખો જ યાની કે 1.6 × 10⁻¹⁹ ને એનો વર્ગ। આર સ્ક્વેર અંતર સરખું છે એટલે ઉડી જશે। જી 6.67 × 10⁻¹⁹ જે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે। પ્રોટોનનું દળ ઇલેક્ટ્રોનનું દળ મૂકી દીધા પછી જો ગણતરી ગણશો તેથી જવાબ આવશે 2.4 × 10⁻¹⁹, જે પહેલો ઓપ્શન છે 2.4 × 10⁻¹⁹। ત્યારબાદ જો ત્રીજો એમસીક્યુ પૂછેલો છે તે છે પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા, એને કે સ્મોલ સિગ્માનો એકમ શું છે? તો પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા એ થઈ જશે Q/A, ક્યુ એટલે વિદ્યુત ભાર છે, એ એટલે ક્ષેત્રફળ છે, તે થઈ જશે કુલમ પર મીટર સ્ક્વેર। આ વખતે પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતાની જગ્યાએ તમને રેખીય વિદ્યુત ભાર ઘનતા પણ પૂછાઈ શકે છે કે કદ વિદ્યુત ભાર ઘનતા। રેખીયમાં થઈ જશે કુલમ પર મીટર અને કદમાં થઈ જશે કુલમ પર મીટર ક્યુબ। અહીં પૂછેલું છે પૃષ્ઠ અને કે Q/A, તો એ થઈ જશે કુલમ પર મીટર સ્ક્વેર। ત્યાર પછી ચોથો એમસીક્યુ આપેલો છે ડાયપોલના લીધે મોટા અંતરે મળતું વિદ્યુત ક્ષેત્ર અંતર સાથે ખાલી જગ્યા અનુસાર ઘટતું જાય છે। તો ડાયપોલ પર આપણે અક્ષ ઉપર અને વિષુવવૃત્ત બિંદુ પર સૂત્ર જોવા જઈએ તો અક્ષ ઉપર છે 2kp/r³ ને વિષુવવૃત્ત બિંદુ પર છે −kp/r³। તો બંને પરથી જોઈ શકાય છે કે ઈ ચાલે છે 1/r³। તો આ રીતે ચેપ્ટર એકના એમસીક્યુ માર્ચ 2020માં પૂછાયેલા હતા, જે થોડા સહેલા હતા।